જામનગરમાં વાહન ચોરોને ઝડપી લેવા માટે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કોડ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. પોલીસે તપાસ અને બાતમીના આધારે નાગનાથના નાકા પાસેથી બાઇક પર પસાર થઈ રહેલ નથુકોટા નામના શખ્સની પૂછપરછ કરતા જામનગરની 7 બાઇક ચોરી તથા રાજકોટની 8 બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે નથુ તથા સુરસિંગ નામના શખ્સની અટકાયત કરી રૂપિયા 360,000 કિંમતના 12 બાઇક કબજે કર્યા છે. આ ચોરીઓમાં એક કાયદાથી સંઘર્ષિત કિશોરની પણ ભૂમિકા સામે આવી છે. ઉલ્લેખનીય છે કે આ લોકો પાસેથી મળી આવેલ તમામ 15 ચોરાઉ બાઇક સ્પ્લેન્ડર છે, એટલે આ લોકો ફક્ત સ્પ્લેન્ડર બાઇકની જ ચોરી કરતા હોવાનું અનુમાન છે. જામનગરના નવાગામ ખેડ ઇન્દિરા સોસાયટીમાં ગઈકાલે રાત્રે રખડતા પશુઓએ બેકાબુ આતંક મચાવ્યો હતો. એક વૃદ્ધ આ પશુઓની હડફેટે ચડતા ગંભીર રીતે ઘવાયા હતા. તેમને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવા પડ્યા હતા. આ બનાવ પછી સ્થાનિકોમાં પ્રચંડ આક્રોશ છે. સ્થાનિક કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ પણ આ મુદ્દે આક્રમક રજૂઆત કરી છે. હું વોર્ડ નંબર 4 કોર્પોરેટર રચના નંદાણીયા. જે બનાવ રાતે બન્યો એના માટે થઈ અને આજે લોકોની એક રજૂઆત છે એ તમારા સુધી પહોંચાડું છું કે રાતે 11 આ બનાવ બન્યો. એક ભાઈને લગાડી દીધું, એ ભાઈને 3 દીકરીઓ હતી. અમે લોકોએ 11 મને ફોન આવ્યો, હું અહીંયા આવી. પહેલાં તો એ ભાઈને લાગી ગયું હતું, 108 આવીને લઈ ગઈ. અને એ ભાઈની કન્ડિશન અત્યારે સારી છે, પણ જો આવનારા દિવસોમાં એ ભાઈને કંઈક થયું હોત તો એને 3 દીકરીઓ છે. તો જવાબદાર કોણ? જામનગર મહાનગરપાલિકાના કમિશનરથી લઈને પદાધિકારીઓથી લઈ અને અધિકારીઓ કોઈ પણ જાતનું રખડતા ઢોરને લઈને કોઈ પણ વસ્તુ કરતા જ નથી. અને વારંવાર આપણે આ ટાઈપની સિચ્યુએશન જોઈ છે, એટલે અમારી તો માંગ છે કે આ રખડતા ઢોરનો પ્રશ્ન સોલ્વ કરો. અને જો તમારામાં તેવળ ન હોય ને તો જે લોકોને આ ટાઈપના બનાવ બને છે એ લોકોના ઘરને આનો પ્રશ્ન તો સોલ્વ કરવો જ પડશે. અમે કીધું વોર્ડ નંબર 4 આવે એક ગાય રખડતી હશે ને તો અમે તમને સ્થળ અમે ડેઈલી લાલ બંગલે આવીને અમે નિર્ણય નાખી જશી. એટલે અમારે વોર્ડ નંબર 4 નથી રખડતું ઢોર જોતું નથી, ખૂટ્યો જોતો. જેના પાડીતા હોય એને અમારી પર જે કાર્યવાહી કરવી હોય ભલે કરતી કરતા, પણ જો આવનારા દિવસોમાં કાંઈ પણ થાય ને તો હવે આ બધો ખર્ચો જે ઘરનું વ્યક્તિ વયું જાય છે ઉજળી જાય છે એને કોર્પોરેશન પૈસા આપે, અને જેને આ ટાઈપનું લાગે છે એને પૈસા આપે. અને તાત્કાલિક આ લોકો ઉપર કાર્યવાહી કરો, અધિકારીઓ ઉપર, કમિશનર સાહેબ ઉપર કાર્યવાહી કરો, કારણ કે એ આમાં કોઈ સિરિયસલી લેતા નથી. એને મેં 2 ફોન કર્યા હતા એટલે અમારી રિક્વેસ્ટ છે. એટલે સ્થાનિક લોકોને લઈ અને અમે આ વિડીયો બનાવીને તમારા સુધી મોકલીએ છીએ કે આમાં તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ. ઉલ્લેખનીય છે કે જામનગરમાં થોડા સમય પહેલા જ રણજીત રોડ વિસ્તારમાં એક મહિલાને પણ રખડતા પશુએ જીવલેણ હુમલો કર્યો હતો. આવા ઘણા બનાવો તથા પશુઓને કારણે અકસ્માત થયા હોવા છતાં તંત્ર આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા કોઈ નક્કર પગલાં લેતું નથી. બીજી તરફ આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે પણ રાજ્ય સરકારને ફટકાર લગાવી છે, જેને પગલે રાજ્ય સરકાર રખડતા પશુઓની સમસ્યાને લઈ નવો કાયદો બનાવવા જઈ રહી છે, જેનો ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો હોવાનો અહેવાલ છે. આજથી જામનગર સહિત સમગ્ર રાજ્યની સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ આરંભ થઈ ગયું છે. સ્કૂલોમાં પૂરતી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવતા કોરોના કાળની પહેલાનું સામાન્ય વાતાવરણ ફરી સર્જાયું હતું. વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજ્યના કૃષિમંત્રી તથા જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલ જામનગરના જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના પ્રવાસે નીકળ્યા છે. તેમણે વિવિધ 29 ગામડાઓની મુલાકાત લઈ લોક પ્રશ્નો સાંભળી તમામ પ્રશ્નોના નિરાકરણ માટેની ખાતરી આપી હતી. કૃષિમંત્રી સાથે વિવિધ સ્થાનિક આગેવાનો તથા વિવિધ સંસ્થાના હોદ્દેદારો પણ જોડાયા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના સોઢા તરઘડી ગામે ટેમ્પોમાં ઘાસચારાની આડમાં છુપાવીને રાખેલી શરાબનો જથ્થો ઝડપાયો છે. પોલીસે શંકાસ્પદ ટેમ્પોનું ઝીણવટભર્યું ચેકિંગ કરતા રૂપિયા 10,87,200 કિંમતની અંગ્રેજી શરાબની 2,316 બોટલ મળી આવી હતી. પોલીસે શરાબના જથ્થા સહિત ટેમ્પો કબજે કરી આ પ્રકરણમાં જામનગરના શખ્સની ભૂમિકાની આશંકાએ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.